સુરતની સમાચાર ફેશન ડિઝાઇનરના વિદ્યાર્થીઓ ખાસ ગરબા માટે પીપી કિટ તૈયાર કરી વિદ્યાર્થીઓએ આ પીપી કિટ પહેરી ગરબા રમ્યા કોરોના કાળમાં તૈયાર કર્યા છે ગરબા માટે ખાસ પીપી કિટ ફેશન ડિઝાઇનરના વિદ્યાર્થીઓએ ખાસ ડિઝાઇન કર્યા છે આ કપડાં हमने ना ये पूरी हैंड से बनाया है उसमें पेंटिंग की है फैब्रिक कलर से स्टोन्स चिपकाए हैं ऐसा और ये डांडिया में भी हमने स्टोन्स चिपकाए हैं और पेंटिंग की है ये पूरी ना हम यूज़ कर सकते हैं और ये कोई भी परचेस कर सकता है नॉर्मल इंसान भी ये परचेस कर सकता है इसके ना हमें खेल के पूरी सेफ्टी रहती है कहीं पर भी ऐसा कुछ होता नहीं है हम बहुत दिन से ये प्रैक्टिस कर रहे थे और हमने बहुत दिन से ये बनाया है और हमने पूरी मेहनत की है इसमें गरबा नहीं होने वाला ये तो पता है लेकिन दूसरा जो सबसे इम्पोर्टेंट मैसेज हम देना चाहते हैं वो ये है कि इस पेंडेमिक में कई सारे ऐसे वर्कर्स हैं फैशन इंडस्ट्री में जो काम कर रहे हैं अपने इंडस्ट्री में हैं छुट्टी से वापस घर आके काम कर रहे हैं सो उनके लिए ही हमने ये मैसेज और ये थैंक यू के लिए बनाया है कि इस बार जो अगर वो नहीं बना पा रहे और उनकी चीज़ नहीं आ पा रही है तो वो हमने किया है हैंड पेंटेड है पूरा और कुछ एम्बलिशमेंट्स लगाए हैं हमने इसमें दूसरा ये है कि अगर कोई अपने घर में आपस में खेलना चाहे तो वो भी यूज़ कर सकता है और ये डिस्पोजेबल है सो इसको ईजिली यूज़ करके हम उतार के थ्रो कर सकते हैं इसमें कोई प्रॉब्लम नहीं होगी कोरोना के टाइम पर વડોદરામાં આજુ કન્યાના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા ચાર દરવાજા વિસ્તારમાં હજારોની ભીડ એકઠી થતા સામાજિક અંતરના ધજાગરા દિયોદર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના મતગણતરી કેન્દ્ર પર સામાજિક અંતરના ધજાગરા ઈશ્વરભાઈની પેનલ જીતતા લોકો એકઠા થયા સરકારની ગાઈડલાઈનના લીરે લીરા 2021 સુધી ઓછામાં ઓછી ઇફેક્ટિવ વેક્સિન મળવાની આશા છે આરોગ્ય કર્મચારીઓ અને હાઈ રિસ્ક વાળા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્ય સ્વામીનાથને આપ્યું નિવેદન કોરોનાની બીજી નવી રસી બનાવી હોવાનો રશિયાનો દાવો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત તેમણે વધુમાં જણાવ્યું કે આ રસી સ્પુતનિકથી અલગ છે તેનું નામ એપિવિક કોરોના રાખવામાં આવ્યું તેમજ આ સિન્થેટિક રસી છે ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં 73 લાખને પાર એક દિવસમાં કોરોનાના 63,371 નવા કેસ નોંધાયા જ્યારે 895 દર્દીઓના થયા છે મૃત્યુ બીજી તરફ એક દિવસમાં 10.28 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા કોરોના ટેસ્ટિંગની કુલ સંખ્યા 9.22 કરોડને પાર દેશમાં કોરોનાના કેસ 73,65,000ને પાર કોરોનાને કારણે કુલ 1.12 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે દેશમાં 64,48,000થી વધુ દર્દીઓએ કોરોનાને આપી માત વિશ્વમાં 3,91,00,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા કોરોનાને કારણે 11 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા જ્યારે 2,93,00,000થી પણ વધુ લોકોએ કોરોનાને માત આપી છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે 12 બેઠક માટે 22 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે કુલ 1,130 મતદારો છે ભાજપ પ્રેરિત વેપારી પેનલના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલા હતા યાર્ડ ચૂંટણી જંગમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ મેદાનમાં